आप मैजिक्स को अपने शैम्पू में यूज कर डैंड्रफ को सिर्फ 4 वॉश के अंदर भगा सकते हैं। दिस इज अमेजिंग एंड यू कैन ऑर्डर इट वेरी कंफर्टेबली क्योंकि मैजिक्स आपके बालों की संजीवनी है। सूरत शहर में वधु एक शरमजनक घटना सामने आवी छे। शहर ने कारगिल चौक ने साधना निकेतन शाला में जुनियर केजी में भणती बाळकी ने शिक्षिकाए ढोर मार मारी होवानी घटना सामने आवी छे। जुनियर केजी नी विद्यार्थिनी ने शिक्षिकाए पीठना भागे 35 वार मार मारता विद्यार्थिनी ना परिवार में रोष फैलाई गयो छे। बाळकी ज्यारे शाळाएथी घरे आवी त्यारे यूनिफॉर्म बदलती वखते माताए तेना शरीर पर इजाना निशान जोया हता, जे बाद माता पिताए तेने पूछता बाळकीए शिक्षिकाए मार मार्यो होवानुं जणावता परिवार चौंकी गयो हतो अने आ अंगे तुरंत शाळाए पहोंची फरियाद करी हती। ત્યારબાદ શાળાના સીસીટીવી ચેક કરતા શિક્ષિકા વિદ્યાર્થિનીની બાજુમાં બેસેલા અને વિદ્યાર્થીને ન આવડતા તેણીને ઢોર માર મારતા નજરે પડી રહ્યા છે। ત્યારે ઘટના બાદ વિદ્યાર્થિનીના માતા પિતાએ પોલીસ કેસ કરવાની વાત મીડિયા સાથે કરી છે। મારી ઉપર ફોન આવ્યો મારા ઘરનો કે સ્કૂલેથી ખુશીને લઈને આવીને તે યુનિફોર્મ કાઢ્યો તો એનામાં ડાઘા જોયા પાછળ એક આને માર માર્યો છે એમ કે હું જાઉં। મેં કીધું કઈ વાંધો નહીં જા તું હમણાં આવું છું। તો એ ગઈ તો કે ટીચર સામેથી આવી પાસે કેમ પાછા તમે આવ્યા એ કે તમે ખુશીને માર્યું છે એ કે મેં ના એક ઝાપટ મારી બીજું કાંઈ નથી કર્યું એટલે ભૂલથી એક ઝાપટ લાગી ગઈ। તો આ કે કઈ વાંધો નહીં એ ઘરે આવતી રહી। પછી હું ગયો ને તો આચાર્યને પ્રિન્સિપલને કીધું। પ્રિન્સિપલ કે કઈ નહીં હું ફોટા જોઈ લઈ કેમેરો। તો મને હક ન રહ્યું ને તો બીજા દિવસે પણ હું ગયો। મેં કીધું હું ને મારા બંને બે સાથે ગયા હતા મેં તો તમે સીસીટીવી ફોટેજ દેખાડો એમાં મેં જોયું ને તો 35 ઝાપટ મારેલી જોઈ મેં 35 ઝાપટ બે ગાલ ઉપર અને ચીમટા ભર્યા એ અલગ 35 ઝાપટ તો મારેલી મેં જોઈ છે। પાછળના વાહો આખો લાલ થઈ ગયો લોહી ઉપર આવી ગયું પાછળનો વાહો આખો લોહી લોહી થઈ ગયો। સાધના નિકેતન આપણે કારગિલ ચોક આપણે કેસ કરવાનો છે। આજરોજ માન્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ્લ પાનસરે સાહેબ દ્વારા મને ટેલિફોન કરવામાં આવ્યો કે સાધના નિકેતન સ્કૂલમાં સિનિયર કેજીની બાળાને શિક્ષક દ્વારા માર મારવામાં આવી રહ્યો છે અને એવો વિડીયો વાયરલ થયો છે। તો તાત્કાલિક જઈ અને સત્ય હકીકત જાણી અને કાર્યવાહી કરવા જણાવેલું હતું એટલે આજે હું અહીંયા સ્કૂલમાં આવેલો છું। આ બાળકીને માર મારવાની ઘટના મેં વિડીયો દ્વારા જોઈ છે અને મંડળ સાથે આચાર્ય સાથે વાત કરતાં આ શિક્ષિકાને બે દિવસ પહેલાં જ જ્યારે ઘટના બની ત્યારે એમને રાજીનામું લખાવી દેવામાં આવેલું છે। પરંતુ આવા શિક્ષકો બાળકોને અને સમાજને અને શિક્ષણ વિભાગને બદનામ કરે માર મારે આવું કરી અને આવું અધમ કૃત્ય કરે એ ચલાવી ન લેવાય। આ શિક્ષકને આપણે શિક્ષણમાંથી બરતરફ કરવા માટે હું મંડળને કહી દઉં છું। રાજીનામું લખાવ્યું છે પરંતુ હવે બીજે પણ આવું ઘટના ન બને એવું કાળજી રાખવામાં આવશે। સર આ ઘટના કેટલી દુઃખદ ઘટના? એકદમ દુઃખદ ઘટના છે। શિક્ષણ વિભાગ પહેલાં અને બીજા ધોરણમાં સુધી પણ બાળકને હોમવર્ક આપવાની વાત કરતું જ નથી। આ ઘટના મેં જોઈ તો હોમવર્ક ન કરવાને કારણે બાળકને માર મારવામાં આવી રહ્યો છે। તો હોમવર્કની આવી ઘટના બાળકને પ્રેમથી સમજાવીને શીખવવાનું હોય એવી કરવાનું આ શિક્ષિકા ભૂલી ગયા છે અને આ ખોટું કૃત્ય કરેલું છે। મિત્રો દરેકને મારે કહેવાનો મતલબ એ છે કે શિક્ષણ વિભાગના ઠરાવો નિયમો પરિપત્રો વાંચો અને એમાં જે સૂચનાઓ આપેલી છે એ પ્રમાણે દરેકે પાલન કરવાનું છે। શાળાનું પરિણામ વધારે આવે બાળકો હોશિયાર થઈ જાય બાળકને નિયમ વિરુદ્ધના હોમવર્ક ન આપવા જોઈએ દરેક શાળાએ હું તાકીદ કરું છું ને આવું કંઈ પકડાશે તો એ શાળા સામે પગલાં લેવામાં આવશે। ખરેખર ગંભીર ઘટના છે અમે સ્ટાફને શિક્ષકને ટોટલી ના જ પાડીએ છીએ કોઈ પણ બાળકને કોઈ પણ પ્રકારના શારીરિક સજા કરવી જ નથી કરવાની જ ન હોય છતાં એને પેરેન્ટ્સ કહી ગયા હતા કે મારજો પણ આપણે તો પણ છતાં અમે ના પાડીએ છીએ કે બાળકને મારવું જ નહીં પેરેન્ટ્સની પરમિશન છતાં આટલું બધું ન જ મારવાનું આપણે પણ સમજીએ છીએ। નાનું બાળક છે 4.5 વર્ષનું બાળક છે તો મોટું બાળક કોઈ પણ હોય આપણે મારવાની સારી સજા કરવાની થતી જ નથી
કે મારવાથી બાળક સુધરવાનું નથી, એને સમજણ આપવી પડે, એને વાત્સલ્યપૂર્વક સમજાવવું પડે, તો જ બાળક શીખી શકે છે. ક્લાસરૂમમાં સીસીટીવી છે, મોનિટરિંગ પણ ક્યાંથી થતું હોય છે, આ વાત પહેલાં કેમ ધ્યાન પર ના આવે? એટલે આમાં એવું છે કે હું પોતે જ રાઉન્ડમાં જતો હોઉં છું, પ્રિન્સિપાલ છું, પોતે જ રાઉન્ડમાં જતો હોઉં છું. રાઉન્ડમાં એક ક્લાસમાં ગયો હતો, ત્યાંથી નીકળ્યો પછી 5 મિનિટ પછી આ ઘટના બનેલી છે. સીસીટીવી મોનિટરિંગ હું પોતે જાતે જ કરું છું, મારી ઓફિસમાં જ કરું છું. આગળ કોઈ આવી ઘટના બની? ના સર, આવી નથી બની ઘટના. શિક્ષક સામે ચોક્કસ અમે વાલીને સપોર્ટ કરશું, વાલી જે કે તે પ્રમાણે આપણે એમને સપોર્ટ કરશું.